હવે સમાચારો જોઈએ વિસ્તારથી. સંઘ પ્રદેશ દમણમાં દારૂના નામચીન ધંધાર્થી રમેશ માઇકલના ગેરકાયદેસર ગોડાઉનો પર એક્સાઇઝ વિભાગ અને પોલીસે રેડ કરી 86,8600 દારૂના બોક્સ અને 39 જેટલા વાહનો સાથે કુલ 4.5 કરોડના મુદ્દામાલ જપ્ત કરતા ચકચાર મચી ગઈ છે. દમણના એક્સાઇઝ વિભાગના ડેપ્યુટી કમિશનર ચાંદમી પારેખે આપેલી માહિતી મુજબ એક્સાઇઝ વિભાગે ભીમપુર ખાતે પોલીસ મામલતદાર અને સહયોગથી સંયુક્ત રીતે રમેશ માઇકલના વિશાળ ગેરકાયદેસર ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. આ ગોડાઉનમાંથી 8,000 જેટલા દારૂનો બોક્સનો જથ્થો અને 27 કાર અને 7 ટેમ્પો સહિતના મુદ્દામાલનો કબજો મેળવ્યો છે. દરોડા દરમિયાન કેટલાક વાહનોમાં દારૂનો જથ્થો ભરાઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. એક્સાઇઝ વિભાગના અચાનક પાડવામાં આવેલા દરોડા દરમિયાન ગોડાઉન ચલાવતા વ્યક્તિઓએ છટકી જવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં રમેશ માઇકલના પુત્ર હર્ષલ રમેશ પટેલ સહિત કુલ 12 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.